ગુજરાતના 56.36 લાખ ખેડૂતો માટે 3795 કરોડના પેકેજની જાહેરાત. નુકસાન ન થયું હોય તેમને પણ મળશે વળતર. મહત્તમ 2 હેક્ટર સુધીનું વળતર ચૂકવાશે. મહારાષ્ટ્રમાં જરૂર હતી સ્થિર સરકારની. મહારાષ્ટ્રના નાટકીય ઘટનાક્રમ પર રૂપાણીનું નિવેદન. તો કોંગ્રેસે કહ્યું કોઈ પણ રીતે સત્તા મેળવીએ ભાજપની નીતિ. નિત્યાનંદ આશ્રમની ગુમ સાધિકા નિત્યાનંદિતા વાયા નેપાળથી થઈ ફરાર. પાસપોર્ટથી થઈ જાણ. તો ધરપકડ કરાયેલી સાધિકાઓને લઈ જવાઈ એફએસએલ. ગુજરાતમાં નવા ટ્રાફિક દંડથી સરકારી તિજોરીને 2 મહિનામાં જ 101 કરોડનો ફાયદો. પાટિયા 2 લાખથી વધુ મેમો. અમદાવાદમાં મુંબઈના વેપારી પાસેથી 65 લાખના સોનાની લૂંટ મામલે 2 આરોપીઓના સ્કેચ જારી. ઈરાની ગેંગની તરફ શંકાની સોય. સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢ મનપાના 64.96 કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત. સાથે વિદ્યાર્થીઓને 4G ટેબ્લેટનું કરાયું વિતરણ. નમસ્કાર, ગુજરાત નોન સ્ટોપમાં આપનું સ્વાગત છે. હું છું બેનઝીર અને હું છું જિજ્ઞાસ. સમાચારોની શરૂઆત કરીશું. રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 3795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ 18,000 ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ થશે. આ સહાય પેકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે વરસાદથી નુકસાન નથી થયું તેવા 81 તાલુકાઓમાં પણ સરકારી સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને પાક વીમા ઉપરાંત સરકારી સહાયનો લાભ મળશે, જેનો ફાયદો રાજ્યના 248 તાલુકાઓને મળશે. રાજ્ય સરકારે જાહેર કરેલા 3795 કરોડના સહાય પેકેજમાં 2154 કરોડ કેન્દ્ર અને 1643 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે. હેક્ટર દીઠ 4,000ની સહાય કરાશે. આ માટે ઓનલાઈન અરજી પણ સ્વીકારવા અંગે અને સહાયની રકમ ખેડૂતોને સીધી તેમના બેંક ખાતામાં કઈ રીતે મળી જાય તે માટેની વ્યવસ્થા સરકાર ગોઠવી રહી છે, જેથી પાછળથી જાણ કરાશે. મહત્વનું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને 3795 કરોડની સહાય આપશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે 3795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા મોટી રાહત આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ 18,000 ગામડાઓના 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ગુજરાતના પ્રથમ વખત અમારી સરકાર તરફથી તમામ ગામના તમામ ખેડૂતોને આ માતબર રકમ 3795 કરોડની સહાય રાજ્ય સરકાર તરફથી આ કમોસમી વરસાદના કારણે વધતું ઓછું પણ નુકસાન ખેડૂતોને થયું છે તો એમને મદદરૂપ થવા માટે આ પેકેજ અમે જાહેર કરીએ છીએ. નુકસાન થયું હોય કે ના થયું હોય, ઓછું થયું હોય તો પણ, કારણ કે કમોસમી વરસાદ વધતો ઓછો બધી જગ્યાએ સતત ચાલુ ને ચાલુ હતો, પણ 1 ઇંચથી ઓછો વરસાદ હતો. છતાં પણ સરકારે ઉદારતા રાખી 17,10,000 ખેડૂતો જે 81 તાલુકાના છે એમને પણ આ સહાય પેકેજનો લાભ આપવાનો નિર્ણય કર્યો. ખેડૂતો માટે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. શું કહ્યું મનીષ દોશીએ, આવો સાંભળીએ. સરકાર નાટક ન કરે, જાહેરાતોના નામે સરકાર ખોટી ખોટી વાતો કરીને ખેડૂતોની જે જખમ પડ્યા છે એ જખમ ઉપર મીઠું ભભરાવવાનું કામ ન કરે. સરકારની નીતિને નિયત સાફ હોય તો તાત્કાલિકપણે જે 25,000 કરોડ કરતાં વધુ નુકસાન છે એની સીધે સીધી સહાય તમામ ખેડૂતોને આપી દેવામાં આવે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની મુલાકાત લીધી. ગુજરાત સરકારની અમૃત યોજના હેઠળ 64.96 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના હસ્તે ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું. બહાઉદ્દીન કોલેજ ખાતે સીએમ દ્વારા 4G ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ સીએમ રૂપાણી દ્વારા અદ્યતન બાંધકામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.
અહીં સીએમ રૂપાણીએ જૂનાગઢને હેરિટેજ સિટી બનાવવાની અને ઉપરકોટને ધમધમતું બનાવવાની વાત કરી. આજે જૂનાગઢમાં 170 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. નવી યુનિવર્સિટીનું ભવ્ય બિલ્ડિંગ 90 કરોડના ખર્ચે બનશે અને કોર્પોરેશને 60 કરોડથી વધુ રૂપિયાના આજે કામોનો પ્રારંભ કર્યો છે. આવનારા દિવસોમાં જૂનાગઢ ટુરિઝમનું સ્થળ બની રહે, પ્લસ હેરિટેજ સિટી બને, મબત મકબરા એ બંને માટે 5-5 કરોડ રૂપિયા રાજ્ય સરકાર એના રિનોવેશન અને હેરિટેજ માટે આપણે ગોઠવીશું. ઉપરકોટ માટે 25 કરોડ રૂપિયા અને ઉપરકોટ ફરી વખત ધમધમતો બને એ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નિત્યાનંદ આશ્રમ મામલે જિલ્લા શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે પ્રતિક્રિયા આપતા ડીપીએસનું બાંધકામ ગેરકાયદેસર હોવા સહિતના કેટલાક ખુલાસા કર્યા હતા. દરેક વખતે અરજદારે સોગંદ પર લખ્યું છે કે જમીન અમારા નામે છે, એને થઈ છે, તમામ પરવાનગીઓ લીધી છે. જ્યારે ફિલ્ડ ઉપર અને રેકોર્ડ ઉપર ચકાસણી કરતા આજે પણ સંપૂર્ણ જમીન સ્કૂલના નામે કે ટ્રસ્ટના નામે નથી. આજે પણ કેટલાક બ્લોક્સ અથવા સર્વે નંબર જે શાળાના અંદર છે એ ખેડૂતના નામે છે. કદાચ એનઓસી રાજ્ય સરકાર પાસેથી મેળવેલ હોત તો એનઓસીના શરતોના પણ ભંગ આ કારણે થયા હોત, પણ આ કિસ્સામાં તો એનઓસી મળેલ જ નથી એટલે એના ભંગ થવાના સવાલ જ નથી, કેમ કે એબિનિશિયો આ મંજૂરી નળાય. નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ વિવાદ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. સરકાર નાટક ન કરે, જાહેરાતોના નામે સરકાર ખોટી ખોટી વાતો કરીને ખેડૂતોની જે જખમ પડ્યા છે એ જખમ ઉપર મીઠું ભભરાવવાનું કામ ન કરે. સરકારની નીતિને નિયત સાફ હોય તો તાત્કાલિકપણે જે 25,000 કરોડ કરતાં વધુ નુકસાન છે એની સીધે સીધી સહાય તમામ ખેડૂતોને આપી દેવામાં આવે. વાત કરીશું હવે આજના દિવસના સૌથી મોટા સમાચાર એવા મહારાષ્ટ્રમાં ચાણક્ય નીતિની. તો આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો. અચાનક જ દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવી દેવામાં આવ્યા અને હવે જે સમાચારો મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે. રાજ્યપાલના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના મામલામાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ રાજ્યપાલનો જે નિર્ણય છે તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી. રાતોરાત આ આખો નિર્ણય આવી ગયો હતો અને સવારે, વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ પદના તેમણે શપથ લીધા અને જેને લઈને હવે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ગિનાયા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી રાજ્યપાલના નિર્ણય અંગે. સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી કરી છે. આખરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ ત્રણેય પાર્ટીઓએ સાથે મળીને ત્રિપુટી જે પાર્ટી છે તેમણે સુપ્રીમ કોર્ટના શરણે જવાનું યોગ્ય માન્યું. લોકશાહીનું હનન થઈ રહ્યું છે તેવું સવારે પણ બોલ્યા હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન. સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણ, સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા ત્રિપુટી દ્વારા. ચોક્કસ રીતે કહી શકાય કે આજે જે રાજકીય અપડેટ્સ જે રીતે પ્રાપ્ત થયા અને ખાસ કરીને મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ અંતે જે થવાનું હતું તે થયું ને ભાજપે જે નિર્ધારિત કર્યું હતું એને કેને પ્રકારે સત્તા હસ્તગત કરી છે ને મુખ્યમંત્રી તરીકે
દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષસ્થાને નેતૃત્વ હેઠળની સરકારનું ગઠન થયું છે. ખાસ કરીને જ્યાં સુધી એનસીપીનો સવાલ છે ત્યાં સુધી એનસીપીમાં હાલના તબક્કે જોઈએ તો એનસીપીમાં બે ભાગલા જે રીતે સ્પષ્ટ રીતે વર્તાઈ ગયા છે અને અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ પણ ગ્રહણ કર્યા છે. એટલું જ નહીં પરંતુ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં તેઓ હવે હિસ્સો બનશે અને તે રીતે કહી શકાય કે એનસીપી અને ભાજપનું જોડાણ થયું હોય તેવો દાવો જે રીતે અજીત પવાર દ્વારા કરવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તો જે રીતે એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારના જે રીતે રજૂઆત થઈને સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી ને તેમાં તેમણે જે રીતે સ્પષ્ટતા કરી તેના સંદર્ભમાં એનસીપીએ કોઈપણ પ્રકારનું સમર્થન ભાજપને આપ્યું નથી. પરિણામે કહી શકાય કે અજીત પવાર માટે હાલના તબક્કે કપરા ચઢાણ પુરવાર થયા છે. હાલના તબક્કે એનસીપીની બેઠક ધારાસભ્યોની યોજાવાની છે. આ અંગેનો વિધિવત બેઠકનો સમય 4 વાગ્યાનો હતો પરંતુ હાલના તબક્કે અજીત પવાર અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાવા માટેના ચક્રો ગતિમાન છે અને ત્યારબાદ આ ધારાસભ્યોની બેઠક યોજાશે. પરિણામે કહી શકાય કે એનસીપીનું સ્ટેન્ડ કયું રહેશે. હાલના તબક્કે જોઈએ તો જે રીતે અજીત પવારે દાવો કર્યો છે અને તેના સમર્થનમાં 35 એનસીપીના ધારાસભ્યો તેની સાથે હોવાની વાત કરવામાં આવી છે. આમ છતાં પણ જે રીતે જોઈએ તો સ્પષ્ટ બહુમતમાં હજી ભાજપ સફળ થતો નથી પરંતુ રણનીતિ મુજબ ભાજપે ચોક્કસ એનકેને પ્રકારે શિવસેનાના અથવા અન્ય કોઈ અપક્ષના કે અથવા નાના કોઈ પક્ષના સમર્થન મળે એ દિશામાં રણનીતિ નક્કી કરી નાખી છે. પરિણામે ભાજપની સરકાર રહે તે પ્રમાણે હાલના તબક્કે ચક્રો ગતિમાન થયા છે. બીજી બાજુ હવે એનસીપીનું સ્ટેન્ડ કેવું રહેશે તે જોવાનું રહેશે. પરંતુ તે પહેલા અજીત પવારને અંતિમ અલ્ટિમેટમ માટે એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવાર એક બેઠક તેમની સાથે કરવા ઈચ્છશે અને જો તેઓ માનશે નહીં તો ચોક્કસ રીતે તેઓની હકાલપટ્ટી પણ કરવામાં આવે એ પ્રમાણેની એનસીપીની વ્યૂહરચના છે. હવે આગળ ગતિવિધિ કઈ રહેશે અને બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર રહેશે અને આગળની જે કાર્યરચના છે ખાસ કરીને જ્યાં સુધી ભાજપનો સવાલ છે ત્યાં સુધી ભાજપ દ્વારા હવે રાજ્યપાલને રાજ્યપાલ કયો સમય આપશે અને કોણ બહુમતી સ્પષ્ટ બહુમતી કેટલા સમયમાં પુરવાર કરશે તે જોવાનું રહેશે. જી 30 તારીખ સુધીમાં તેમણે બહુમત સાબિત કરવાનો છે. આભાર અરુણ તમામ જાણકારી આપવા માટે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિના સૌથી મોટા સમાચાર સવારે મહારાષ્ટ્રથી આવ્યા જ્યાં શિવસેના સરકાર રચાઈ જશે તેવા સ્વપ્ન રાત્રે સેવી રહી હતી. ત્યાં જ સવાર સવારમાં ભાજપે તેના સપનાને ચકનાચૂર કરી દીધા. ભાજપે અચાનક જ અજીત પવારનો ટેકો લઈને સરકારનો દાવો કર્યો અને રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદની શપથ પણ અપાવી દીધી. મહારાષ્ટ્રની રાજનીતિનું સૌથી મોટું સત્તાનું સમીકરણ રાતોરાત સત્તાના સમીકરણો બદલાયા. ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી સરકાર. કાકા પર ભત્રીજાની રાજનીતિ ભારે. શિવસેનાની રાજકીય સોગઠાબાજી ઊંધી પડી. મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણો અનેક વાર બદલાયા પરંતુ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને સ્વપ્નીય ખ્યાલ ન હતો કે ભાજપ સવાર સવારમાં જ તમામ બાજીને ઊંધી પાડી દેશે. જ્યાં શુક્રવાર રાત સુધી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મંત્રાલયોની ફાળવણીમાં વ્યસ્ત હતા ત્યાં જ દેવેન્દ્ર ફડણવીસે અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે સમગ્ર બાજીને ઊંધા માથે પટકાવી. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ આ પહેલા સવારે 5:47 કલાકે રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવીને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તથા અજીત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. સત્તાના સમીકરણો રાતોરાત કેમ બદલાયા? ચતુર શિયાળની માફક ભાજપે પહેલેથી જ પોતાની પાસે બહુમત ન હોવાનું કહી મહારાષ્ટ્રમાં પોતે સરકાર બનાવવા માટે સક્ષમ ન હોવાનું રાજ્યપાલ સામે જાહેર કરી દીધું. ભાજપની આ ચતુરાઈ પાછળની કહાની એવી હોઈ શકે કે ભવિષ્યમાં નવા સમીકરણની રાહ જોવી અને શિવસેના સોદેબાજીથી કંટાળી ગઠબંધનનો અંત આણવો. કારણ કે જ્યારથી પરિણામો આવ્યા હતા ત્યારથી શિવસેના ભાજપ સાથે મુખ્યમંત્રી પદને લઈ સોદેબાજી કરી રહી હતી. જોકે રાજનીતિની ચાણક્ય જોડી પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સામે શિવસેના હવે વામણું પુરવાર થયું. 30 નવેમ્બરે સાબિત કરવો પડશે વિશ્વાસમત. શપથવિધિ પૂર્ણ થતા જ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે હવે બહુમતના 145ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે કમર કસવી પડશે. જોકે રાજકીય તજજ્ઞો એવું પણ કહી રહ્યા છે કે મોદી અને શાહની જોડી પાસે જ્યારે સંપૂર્ણ આંકડા હોય છે ત્યારે જ તેઓ આ પ્રકારનું પગલું લેતા હોય છે, જેથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર પૂર્ણ બહુમત હાંસલ કરી લેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ, जब हुआ, तब हुआ, ओ छोड़ो ये न सोचो. તમામ અટકળો વચ્ચે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીએ સરકાર બનાવી દીધી. રાતોરાત મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવી ગયો. મુંબઈ રાજભવન ખાતે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા. દેવેન્દ્ર ફડણવીસે 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો રહેશે. શનિવારની સવાર મહારાષ્ટ્રના રાજકારણ માટે મોટા સમાચાર લઈને આવી ભાજપ અને એનસીપીના શરદ પવારે હાથ મિલાવીને સરકાર બનાવવાનું નક્કી કરી લીધું. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ દ્વારા મળેલા ઝટકા બાદ શિવસેના અને એનસીપીએ મીડિયાને સંબોધતા સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે દાવો કર્યો કે બહુમતી અમારી પાસે છે એટલે સરકાર અમે જ બનાવીશું. બીજેપી ગૃહમાં બહુમતી સાબિત નહીં કરી શકે. પવારે વધુમાં જણાવ્યું હતું કે અજીત પવાર સાથે 11 ધારાસભ્યો હતા, તેમાંથી 2 ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા છે, એટલે કે અમારી પાસે ચોક્કસ બહુમતી છે અને સરકાર અમે જ બનાવીશું. જ્યારે અજીત પવાર સામે એક્શન લેવાની વાત છે તો તે નિર્ણય પાર્ટી કમિટી દ્વારા જ લેવામાં આવશે. જોકે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જે પણ કરીએ છીએ તે દિવસના અજવાળામાં કરીએ છીએ, અમે લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેઓ લોકોને તોડવાનો પ્રયત્ન કરે છે. આ જે રમત ચાલી રહી છે તેને સમગ્ર દેશ પણ જોઈ રહ્યો છે. ઉદ્ધવ વધુમાં કહ્યું, બીજેપી ન તો મિત્ર જોઈએ છે ન વિપક્ષ. મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા ફેરફારથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી અને એનસીપીના અજીત પવારે મળીને સરકાર તો બનાવી. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ નિર્ણય પાર્ટીનો નથી. જ્યારે બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અજીત પવારે દગો કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ એનસીપીની સરકાર બનતા સૌથી વધુ નુકસાન શિવસેનાને થયું. ભાજપ પર આકરા પ્રહાર કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ ડાકુઓની જેમ વર્તે છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું કે ભાજપ સાથે જોડાયેલા તમામ એનસીપીના ધારાસભ્યો પાછા આવશે અને શિવસેના સાથે જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપે અજીત પવારને બ્લેકમેલ કર્યું છે અને અજીત પવાર પાછા આવશે. તેમણે કહ્યું કે ભાજપ ડાકુઓની જેમ વર્તન કરે છે, આ વર્તન ભાજપને વધુ મોંઘું પડશે. ભાજપે અજીત પવારને કઈ રીતે બ્લેકમેલ કર્યું છે તેના પુરાવા મારી પાસે છે, જલ્દી જ હું લોકો સમક્ષ તેને જાહેર કરીશ. મહારાજ કે મહારાષ્ટ્ર મે ઇસ પ્રકાર સે જો છલ કપટ કી રાજનીતિ હુઈ હૈ, રાજ્ય કી જનતા ઉને માફ નહીં કરેંગી. આપ કિતને ભી ચોરી ચપટે કર લીજીએ, 30 નવેમ્બર મે અગર હિંમત હૈ તો આપ બહુમત સિદ્ધ કરકે દિખાઈએ. મેં આપકો બતાના ચાહતા હું, ઉદ્ધવ ઠાકરેજી, શરદ પવાર સાહેબ, હમ સબ અભી બેઠે થે. 8 વિધાયક સુબહ રાજભવન મે અજીત પવાર કે સાથ થે. 8 વિધાયક, ઉસમે સે 5 વિધાયક વાપસ આયે હૈ. ઉનકો ઝૂઠ બતાકર લેકે ગયા થા, કહાં એક જગહ પે બુલાયા, ગાડી મે ડાલકર ઉનકા કિડનેપિંગ કિયા. લગભગ उसमें से आधे विधायक अभी मौजूद है, आपने देखे होंगे, 3 तो आपने देखे, वापस 2 आ गए हैं. धनंजय मुंडे का भी संपर्क हुआ है, मैं आपको बताना चाहता हूँ. धनंजय मुंडे का भी संपर्क हुआ है और जल्दी ही सब लोग वापस आएंगे. शायद अजीत पवार भी वापस आएंगे. पवार को कैसे ब्लैकमेल किया है ये सब हमारे पास है. कहां से ब्लैकमेलिंग की शुरुआत हुई है, उसके पीछे कौन है,
जल्द ही उसका खुलासा सामने में होगा। जल्दी खुलासो करवामां आवशे तेवुं कहेवामां आव्युं। राज्य सरकार द्वारा भारे वरसादथी असरग्रस्त खेडूतो माटे वधारणा सहाय पेकेजनी जाहेरात करी देवामां आवी। उप मुख्यमंत्री नितिन पटेले 3795 करोड़ सहाय पेकेजनी जाहेरात करी छे अने कह्युं के 20 तारीख सुधीमां थयेला नुकसानने आवरीने आ पेकेज जाहेर करवामां आव्युं छे, जेमां राज्यना तमाम जिल्लाने आवरी लेवामां आवशे। राज्यना तमाम 18000 गामडाओने 56.36 लाख खेडूतोने आ सहायनो लाभ मळशे। આ સહાય પેકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને પણ સમાવેશ થાય છે। આ અંગે સુરતના ખેડૂતોનું શું કહેવું છે આવો આપને સંભળાવીએ। ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં જે કમોસમી અને વાવાઝોડાને લઈને જે વરસાદ વરસ્યો હતો તેને લઈને માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, ગુજરાતના અનેક ગામોમાં જે ખેડૂતો છે તેને પારાવાર નુકસાન થયું હતું। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને ખૂબ જ નુકસાન થયું હતું। મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો છીનવાઈ ગયો હતો અને તેને પારાવાર નુકસાન થયું હતું। ત્યારે અનેકવાર રજૂઆતો થઈ હતી સરકારમાં અને આખરે સરકારે ફરી એક નવી જાહેરાત કરી છે। જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ફરી એક જાહેરાત કરી છે અને 3795 કરોડની વધુ એક જાહેરાત કરી છે। ત્યારે આપણે અહીંના ખેડૂતોને જાણીશું કેટલું આ સહાય માટે કેટલા એ લોકોને જોઈ રહ્યા છે, તમે જણાવશો આજે વધુ એક સહાયની જાહેરાત કરાવી છે, આ સહાયને કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી કમોસમી વરસાદને લીધે મોટા પાયા નુકસાન થયું હતું ખેડૂતોને અને એના અગેન્સ્ટમાં જે અમે લડાઈ લડીને બધું કર્યું તેની સામે સરકારે 700 કરોડ જેટલું નાનું પેકેજ જાહેર કર્યું હતું। તો પણ સહકારી આગેવાનો, ખેડૂતો, ખેડૂત સંગઠનો અને આપણા મીડિયા કર્મીઓ દ્વારા જે ચલાવવામાં આવ્યું તો પછી સરકાર એની સામે નમીને આજે 3795 કરોડ જેટલું મોટું પેકેજ જાહેર કર્યું છે અને ખેડૂતો વધારી રહ્યા છે, કેમ કે એના થકી અમારા ગુજરાતના 55 લાખ ખેડૂતોને સીધા પૈસા મળવાના છે। સરકારે તમામ જિલ્લા, તમામ તાલુકાને આવરી લીધા છે એટલે ખેડૂત, દરેક ખેડૂતોને પૈસા મળશે એટલે આ પેકેજને અમે ખૂબ ખુશીથી વધાવી રહ્યા છે। કાકા તમે જણાવશો 3795 કરોડ, 18000 જેટલા તાલુકાઓ ને તમામને આ મળશે સહાય ને 50,36,000 જેટલા ખેડૂતોને સહાય મળવાની વાત થઈ રહી છે, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણય હું સહર્ષ આવકારું છું અને આ નિર્ણયની પાછળ અમારા ખેડૂત સંગઠને જો મહેનત કેટલી બધી કરી છે એને હું ખૂબ અભિનંદન આપું છું અને નામદાર સરકારશ્રીને પણ આટલી મોટું પેકેજ જાહેર કરવા બદલ એમને પણ હું ધન્યવાદ આપું છું। એટલે વહેલામાં વહેલી તકે એનું જે પેપર વર્ક થતું હોય સર્વે કરીને દરેકે દરેક ખેડૂતને વહેલામાં વહેલી આ આ જે એને સહાય મળે એવી મારી સરકારને વિનંતી છે અને ભવિષ્યમાં પણ આવું જ્યારે કંઈક પણ ખેડૂત પર સંકટ આવે ત્યારે સરકાર આ ઉદા આવી વાપરી એવી વાપરે તો મને બહુ આનંદ થશે। જયેશભાઈ તમે જણાવશો જે પ્રકારે અત્યારે જાહેરાત થઈ છે પરંતુ જે ચુકવણીનો દર છે તે જે હેક્ટર દીઠ રાખવામાં આવે તે મુજબનો છે, એટલે હવે આખા નિર્ણયને કઈ રીતે જોવો છો અને એમાં મર્યાદા પણ વધારે 700 કરોડ હતી હવે 3795 કરોડ જેટલી કરવાનું છે, તો હવે આમાંથી ખેડૂતોને સીધો કઈ રીતે લાભ થઈ શકશે? નુકસાન ઘણું મોટું છે પણ સરકારે આશા ચોક્કસ જન્માવી છે, જે અગાઉ 700 કરોડ વાત થતી હતી એમાં લગભગ 3100 કરોડ રૂપિયા ઉમેરીને 3800 કરોડની નજીકની વાતો થઈ રહી છે। એટલે ખેડૂતોને ખાસ કરીને સરકારે જે નુકસાન નથી થયા એ ખેડૂતોને પણ 4000 રૂપિયા આપવાની વાત સ્વીકારી છે। ભારત દેશની વાત કરીએ કે તેલંગાણા રાજ્યમાં ખેડૂત દીઠ એકર દીઠ 20,000 રૂપિયા આપવાની જે પેટર્ન છે એની શરૂઆત ગુજરાતમાં થઈ છે, એટલે શરૂઆત થઈ છે, ચોક્કસ આંકડો નાનો લાગે છે પણ શરૂઆત થઈ છે, ખેડૂતોમાં આનંદ છે, આ પેકેજને ખેડૂત સમાજ ગુજરાત વધાવી રહ્યું છે। જ્યારે 55 લાખ ખેડૂતો અને તમામે તમામ ખેડૂતોની ચિંતા ગુજરાત સરકારે કરી છે, માત્ર દૂધના ધંધા સાથે જોડાયેલી જે 35 લાખ બહેનો છે આ વધુ વરસાદને કારણે પશુએ ઓછું દૂધ આપી રહ્યા છે, આજે તમે જુઓ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં દરરોજનું 25 લાખ દૂધ ઓછું આવી રહ્યું છે અને દરરોજના 10 કરોડની આમદની આ બહેનોને ઓછી મળી રહી છે, એના માટે ચોક્કસ ખેડૂતો અને પશુપાલકો માટે જો સરકારે વિચાર્યું હોય તો ચોક્કસ આનંદ થશે, એટલે સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતો અને ખાસ કરીને જ્યાં ખેડૂતોને આટલી મોટી યોજના બનાવી હોય ત્યારે બહેનો માટે પણ કઈ યોજના બનાવીને એને રાહત થાય એવી યોજના બનાવી જોઈએ। બિલકુલ તમે જણાવશો આખરે ખેડૂતોને હવે આનંદ થાય, આનંદના સમાચાર આવ્યા છે
કઈ રીતે તમે જોવો છો નિર્ણયને, શું કહેશો? 100% ખેડૂતોમાં ઘણો આનંદ છે. ગુજરાત ખેડૂત સમાજ પણ આને વધાવી રહ્યો છે અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા જે વિનંતીપત્ર સરકારશ્રીને જે લખવામાં આવ્યો છે તેના પર આજે જે આ પેકેજ જાહેર થયો છે ખરેખર ગુજરાત ખેડૂત સમાજ એને વધાવી રહ્યો છે અને ખેડૂતોમાં પણ ખુશી છે. પરંતુ જે પશુપાલકોને આ પેકેજની અંદર સમાવવામાં આવ્યા નથી અને આની સાથે 35 લાખ બહેનો સંકળાયેલી છે, અમે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા છે કે આમાં જે 35 લાખ બહેનોને જે આમાં નુકસાન થયું છે, રોજનું 10 લાખ લીટર દૂધનું નુકસાન થઈ રહ્યું છે, તો આ પેકેજની જે ખેડૂતો માટે જે આ પેકેજ જાહેર કર્યું છે અને એના માટે તો ખુશી છે, પરંતુ જે આ 35 લાખ બહેનો જે જોડાયેલી છે પશુપાલકો સાથે તેને પણ આ પેકેજની જાહેરાત કરે એવી અમે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આપના માધ્યમથી માંગ કરી રહ્યા છીએ. બિલકુલ, તમે જણાવશો ખેડૂતોની સાથે પશુપાલકોને પણ જોડવાની માંગ છે અને હાલ જે પ્રકારની જાહેરાત કરાઈ છે એ જાહેરાતને અત્યારે ખેડૂત કઈ રીતે જોઈ રહ્યા છે, શું કહેશો? બિલકુલ, આજે જે જાહેરાત કરાઈ છે એનું સ્વાગત કરીએ છીએ, પરંતુ જ્યારે પણ કોઈ અતિવૃષ્ટિ ખેડૂતો કે પશુપાલક પર આવતી હોય ને તો હું એવું માનું કે સરકાર જેમ બીજા કોઈ પણ નિર્ણય ઝડપથી લેતી હોય ને એ નિર્ણય પશુપાલકો અને ખેડૂતો માટે પણ ઝડપથી લે, જેથી ખેડૂતે જે એની આશા વ્યક્ત કરી હોય કોઈ પણ વાવેતર કરે તો એને એના પાકની લણણી જ્યારે તૈયાર થઈ ગઈ હોય ને એનો જે એનો બેનિફિટ જે લેવાનો સમય આવી ગયો હોય અને એની આશામાં એ એનું આગળનું આયોજન કરતો હોય તેમાં એને નુકસાન જો આવી જાય છે અને એમાં એ નાસીપાસી થઈને એ આત્મહત્યા કે કંઈ પણ બીજો વિચાર કરે છે, કારણ કે એના પર એના માટે એના પરિવારની જવાબદારી મોટી હોય છે. એટલે માટે જ્યારે પણ કોઈ પશુપાલકને આપડાઓ હોય કે ખેડૂતોની જે પણ અતિવૃષ્ટિ આવેલી હોય કુદરતી તેમાં સરકાર ઝડપથી ખેડૂતો માટે નિર્ણય લઈને રાહત પેકેજો જાહેર કરે જેથી ખેડૂતો આત્મહત્યા કરતા રોકાય અને સરકાર એમના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે. બિલકુલ, તમે જણાવશો ખેડૂતોની સાથે જે પ્રકારની જાહેરાત કરાઈ એને સહજરીતે સ્વીકારી રહ્યા છો, પરંતુ સાથે સાથે પશુપાલકોને પણ દેવું છે તો એને લઈને પણ કંઈક માંગ છે, શું કહેશો? જી ચોક્કસથી, તમે જુઓ તો આ કમોસમી વરસાદને લીધે જે ઘાસચારો ઉગે છે તે કારો પડી ગયો છે, ખરાબ થઈ ગયો છે અને જે આ ડાંગરના પાકમાંથી જે પૂડિયા મળે છે, મગફળીના પાકમાંથી જે મળે છે, જુવારને બધામાંથી મળે છે તે સડન્ટ નિષ્ફળ ગયો છે. એટલે ગયા વર્ષે નવેમ્બરની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં દૂધ ઉત્પાદન સમગ્ર ગુજરાતમાં 12% ઘટ્યું છે. એટલે અમારી સરકારને એવી માંગ છે કે જે પશુદાણ છે તમારું એ પશુદાણમાં કિલો દીઠ 2 રૂપિયા જેટલી સબસિડી સરકાર આપે અને લીટરે દૂધમાં પણ 2 રૂપિયા જેટલી સરકાર સબસિડી આપે એવી અમે માંગ કરી રહ્યા હતા. ચોક્કસથી અમે લડત ચલાવી રહ્યા છીએ, જે રીતે આ ખેડૂતો માટે અમે લડત ચલાવી રહ્યા હતા, વળતરની માંગ કરી રહ્યા હતા. સરકારે પહેલાં 700 કરોડનું પેકેજ જાહેર કર્યું, પછી 350 કરોડનું જાહેર કર્યું. એટલે એવી રીતે પશુપાલકોને પણ સરકાર અલગથી પેકેજ જાહેર કરીને સહાય મેળવે એવી અમારી સ્પષ્ટ માંગ છે, જેના થકી અમે ખેડૂત સમાજ થકી પણ વેદનાપત્ર લખીને સરકારને જાણ કરી છે કે પશુપાલકોની પણ સ્થિતિ ગંભીર છે, એમને બી ઉત્પાદન ઓછું આવી રહ્યું છે. અત્યારે ખાસ કરીને શિયાળો ચાલુ થઈ જતા દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે, પણ જેની સરખામણીમાં ઘટાડો થાય છે, એટલે પશુઓને પાળવાનો જે ખર્ચો છે તે પશુપાલકોમાં વધી રહ્યો છે. એટલે પશુદાણમાં પણ તમે વળતર આપો, અમને સબસિડી આપો અને દૂધમાં પણ સબસિડી આપો એવું અમે માંગ કરી રહ્યા છીએ. બિલકુલ, એટલે અત્યારે જે નવી જાહેરાત કરાવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેને અત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહજ સ્વીકારી રહ્યા છે, આવકારી રહ્યા છે. 700 કરોડ બાદ હવે 3700 કરોડની જે જાહેરાત કરાઈ છે તેને લઈને ખેડૂતોમાં આનંદ જોવાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે પ્રકારે ખેડૂતોને નુકસાન થયું છે તે જ પ્રકારે પશુપાલકોને પણ નુકસાન થયું છે અને એ પણ કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે તેઓની પડખે પણ સરકાર ઉભી રહે અને તેમાં પણ સરકાર રાહતના સમાચાર આપે અને તેને પેકેજ જાહેર કરી તેવી હાલ માંગ ઉચ્ચારી રહ્યા છે. કેમેરામેન વિજય વિસાને સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ અમદાવાદની. અમદાવાદના અંજલી બ્રિજ પાસે 2 કિલોના સોનાના લૂંટ મામલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે પોલીસે શકમંદોના સ્કેચ પણ બનાવ્યા અને સ્કેચ જોતા પોલીસે આ લૂંટમાં ઈરાની ગેંગની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે શાસ્ત્રીનગર ચેકપોસ્ટ પાસે ફરિયાદી પાસેથી કરવામાં આવેલા તોડ મામલે હવે 4 હોમગાર્ડ અને 1 કોન્સ્ટેબલ સામે
दाखल થયેલી ફરિયાદ મામલે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. સાથે જ આ હોમગાર્ડ કે કોન્સ્ટેબલ દ્વારા લૂંટારુઓને કોઈ બાતમી આપવામાં આવી હતી કે કેમ તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં નારોલ પોલીસ દ્વારા ડમી એટીએમ કાર્ડ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી 45 ડમી કાર્ડ મળ્યા હતા, જેમાં 16 કાર્ડ બ્લેન્ક મળી આવ્યા હતા. 45 એટીએમ કાર્ડમાંથી 29 કાર્ડ પર ગ્રાહકોના નામ નોંધાયેલા હતા. એટીએમનો ઉપયોગ ક્યાં કર્યો તે મામલે બંને આરોપીની તપાસ ચાલુ છે. હાલ તો પ્રાથમિક પૂછપરછ દરમિયાન એમને એવું કબૂલ્યું છે કે મુંબઈની અંદર કોઈ યાસીન નામનો વ્યક્તિ છે, એમને આ કાર્ડ એમને બનાવીને આપેલા છે અને અમદાવાદમાં છે એ જુદા જુદા એટીએમ સેન્ટરમાં જઈ અને કેશ વિડ્રો કરવા અને મની ટ્રાન્સફર કરવા માટે છે એ આ લોકો અહીં આવ્યા હતા. આ ઉપરાંત એક વ્યક્તિનું એવું પણ કહેવાનું છે કે આ કાર્ડ છે એને અમદાવાદથી લઈ અને દિલ્હી સુધી કોઈ વ્યક્તિને જેનો ફોન આવે એને આપવા જવાના હતા. એમાં વધુ વિગતો છે એ રિમાન્ડ દરમિયાન વધારે તપાસ ખુલ્યા પછી છે એ સામે આવશે. સુરત ગ્રામ્ય એલસીબીએ ધાર લૂંટના ગુનાના આંતરરાજ્ય ગેંગના 6 આરોપીની ધરપકડ કરી હતી. આ ગેંગ સુરત તેમજ ભરૂચ જિલ્લામાં લૂંટ ચલાવતા હતા. આરોપીઓ બંધ ફેક્ટરીમાં વોચમેનને બંધક બનાવી લૂંટ ચલાવતા હતા, માલસામાનની લૂંટ કરી ભંગારમાં વેચી દેતા હતા. એલસીબીએ કુલ 11,26,000 મુદ્દા માલ જપ્ત કર્યો. પંચમહાલના ગોધરાની લક્ઝુરા હોટેલમાં ચોરીની ઘટના ઘટી હતી. લગ્ન પ્રસંગ સમયે સોના ચાંદી દાગીના ભરેલી થેલીની ચોરી થઈ ગઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. એ ડિવિઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. વાત ભરૂચની. ભરૂચના પાલેજ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ વિદેશી દારૂની કિંમત લગભગ રૂપિયા 1,00,000 ઉપરાંતની હતી, જેને લક્ઝરી બસમાં હેરફેર દરમિયાન જ એલસીબી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ દારૂની હેરફેર કરનાર બે આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી હતી. ભાવનગરના આખલોલ બ્રિજ પર બાઇક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. આઈસર ચાલકે બાઇકને ઠોકર મારતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજા પહોંચતા યુવાનને હોસ્પિટલ ખસેડાયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મૃત્યુ પામનાર યુવાન આખલોલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કાર અને છકડા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છકડાના ડ્રાઈવરનું મોત નિપજ્યું. લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જો કે ઘટના સ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, તેમજ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીઆરટીએસ બસ અને અકસ્માત એકબીજાના પર્યાય બની ગયા છે. બીઆરટીએસ બસ દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાય છે, અનેક લોકોના જીવ જતા રહે છે. તાજેતરમાં જ અમદાવાદ તેમજ સુરતમાં બીઆરટીએસ બસે 5 લોકોનો જીવ લઈ લીધો. હજુ એ ઘટનાનું લોહી સુકાયું નથી. ત્યાં જ બીઆરટીએસ કોરિડોરમાં વધુ એક અકસ્માત સર્જાયો. અમરાઈવાડી બીઆરટીએસ પાસે અકસ્માત એમ્બ્યુલન્સ અને એક્ટિવા વચ્ચે સર્જાયો હતો. એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી વાહનોની નંબર પ્લેટની ચકાસણી અને દંડની ઝુંબેશમાં અનોખા બહાના સાથે વાહન ચાલકો જોવા મળ્યા. વાહન ચાલકો ટ્રાફિક પોલીસ અને સીસીટીવી કેમેરાથી બચવા આરટીઓ માન્ય એચએસઆરપી નંબર પ્લેટ તો લગાવે છે, પરંતુ દંડથી બચવા માટે નંબર પ્લેટને કાં તો નીકાળીને વાહનમાં મૂકી દે છે અથવા તો નંબર પ્લેટ અડધી તોડી નાખે છે કે જેથી રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં નંબર ન દેખાય અને દંડ પણ ન થાય.
પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા વાહન ચાલકોને ઝડપી કાર્યવાહી ચાલુ કરી છે, તેમજ ટ્રાફિક નિયમ મુજબ દંડ ભરાવી કાયદાનું ભાન પણ કરાવ્યું. પણ સાહેબ અહીંથી એ કલ્યાણ જ્વેલર્સ હું જોબ કરું છું સર, અને અહીંથી આરટીઓ અમારી હિંમતનગર લાગે છે સર, તો ત્યાંથી સર અહીંથી જવા માટે સર ત્યાં રજા જોઈએ ને સર ત્યાં જવું એટલા માટે સર ત્યાં નંબર પ્લેટ નાખવામાં સર એ 15 દિવસ એમ કહે છે, તો સાહેબ મેં અરજી બી આપી દીધી 15 દિવસની, પણ સર તાત્કાલિક સહિયારે રજા બી ના મળે કરી દે સર ત્યાં પહોંચી વળું. છેલ્લા થોડા સમયથી ટ્રાફિકના નિયમોને લઈને ગુજરાત સરકારે લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદમાં વાહનોની નંબર પ્લેટને લઈને ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશ આગામી 30 નવેમ્બર સુધી ચાલશે, જેમાં એચએસઆરપી નંબર પ્લેટ ન હોય તેમજ વાંધાજનક નંબર પ્લેટ હોય અથવા નંબરોમાં ઇરાદાપૂર્વક ફેરફાર કરેલા હોય તો તેમની સામે પોલીસ દંડ કરી કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકનું નિયમન ચુસ્તપણે કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે હાલ એક અઠવાડિયા માટે ફેન્સી નંબર પ્લેટ અથવા તો ખામીયુક્ત નંબર પ્લેટને લઈને ખાસ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા ફેન્સી નંબર પ્લેટના જેટલા બી વાહન ચાલક છે તેમને રોકવા માટે અને ટ્રાફિકનું નિયમન કરાવવા માટે દંડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક સમગ્ર મુદ્દાને લઈને અમદાવાદમાં ટ્રાફિક મુદ્દે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજેથી આ જે ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે તેમાં આપણે આવી સાથે જોડાયા છે આસિસ્ટન્ટ કમિશનર બીબી ભગોરા સાહેબ, તેમની સાથે આપણે સીધા આજે જોડાઈશું. તેમનું શું કહેવું છે ભગોરા સાહેબ? જે રીતે આજથી ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે, ખાસ કરીને નંબર પ્લેટ, કેટલાક લોકો નંબર પ્લેટથી બચવા માટે નવા નવા કિમિયા કરતા હોય છે, શું શું કિમિયા કરતા હોય છે અને પોલીસ શું કાર્ય કરશે? આજરોજ 23/11/19 સવાર કલાક 8:30 થી 30/11/19 સુધી ડીસીપીસી ટ્રાફિક પશ્ચિમ સાહેબ નામે અનઅધિકૃત નંબર પ્લેટ તથા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખેલ છે. આ ડ્રાઈવ દરમિયાન અમુક વાહન ચાલકો નંબર પ્લેટ તૂટેલી પણ જોવા મળેલ છે, તોડી નાખી અને ઈ ચલણથી બચવા માટેની પણ એ કોશિશ કરતા હોય છે. પછી ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકો પણ આપણે અત્યારે ઊભા રાખ્યા છે અને એમના વિરુદ્ધ કાયદેસર એમબી એક્ટ મુજબ દંડ વસૂલ કરીએ છીએ. હા, એમાં આઈપીસી કલમ 470મો જોગવાઈ છે, તો એમના વિરુદ્ધ છેતરપિંડીની કાર્યવાહી કરી શકાય છે. અત્યારે હાલમાં જે ઝુંબેશ ચાલી રહી છે તેને લઈને આપણે નંબર પ્લેટનું જાણવા માગીશું, નંબર પ્લેટમાં કેવી રીતની એટલે જે ખામીઓ ઊભી કરતા હોય છે અથવા ફેન્સી કેવી રીતની હોય છે? દાખલા તરીકે આ GJ1KQ નંબરની આ ફેન્સી નંબર પ્લેટ ધરાવે છે, એટલે એના વિરુદ્ધ આપણે એમબી એક્ટ મુજબ દંડ વસૂલ કરશું. ટીવી કેમેરાથી દંડની જોગવાઈથી બચવાની જે પ્રયાસ કરવામાં આવે છે તેવું ન કરે, કારણ કે તેની સામે આઈપીસીની કલમ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવશે અને સાથે દંડની જોગવાઈ પણ કરવામાં આવશે. એટલે તમામ જનતાને આજની આ મુહિમથી એક સૂચના આપવામાં આવી છે કે તે લોકો માત્ર HSRP એટલે કે RTO માન્ય નંબર પ્લેટ લગાવે અને તમામ RTOના નિયમોનું પાલન કરે, જેની અંદર ના માત્ર ટ્રાફિકની સુખાકારી છે પરંતુ વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતથી તથા તો અન્ય કોઈ પરેશાનીથી બચી શકે છે. કેમેરામેન સહજાદ છીપા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં તંત્ર દ્વારા પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો નથી, તો બીજી બાજુ આ માર્ગોની આસપાસ નગરપાલિકા કે પોલીસ દ્વારા કોઈપણ જાતનું પાર્કિંગ આપવામાં નથી આવ્યું, જેથી મુખ્ય મથક ખાતે જિલ્લાભરમાંથી નાના મોટા વાહનો લઈ આવતા વાહન ચાલકો પરેશાન થયા છે. પાર્કિંગની સુવિધા આપ્યા વગર પોલીસ વિભાગ દ્વારા વાહનોને ટોઈંગ કરવામાં આવી રહ્યા છે. વાહન ચાલકો પાસેથી ટ્રાફિકના નિયમો બતાવી 580 રૂપિયા જેટલો તગડો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો પાર્કિંગની જગ્યા વગર વાહન કયા સ્થળે પાર્કિંગ કરવું તે મોટી સમસ્યા અત્યારે બની ગઈ છે. પોલીસ વિભાગ દ્વારા કાર ચાલકો તેમજ નાના વ્હીકલ ચાલકો પાસેથી 580 રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો. લોકો દ્વારા પહેલા પાર્કિંગ સુવિધા આપ્યા બાદ ટોઈંગ કામગીરીનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી. દંડ રાખો તો દંડ પણ એક સભ્યતાની અર્થે રાખો કે ભાઈ 100 રૂપિયા 50 રૂપિયા 20 રૂપિયા કે જે એને થાય કે ભાઈ મેં કંઈક ખોટું કર્યું અને મારે પેનલ્ટી ચૂકવવી પડી, તો એ રીતે દંડ રાખો. એને ઝાટકો લાગે અને બીજેથી લોન લઈને પૈસા ચૂકવવા પડે એવું તો ના જ કરો સાહેબ. તો ખરેખર ટોઈંગની એક સુવિધાની અંદર તમે કંઈક સુધારા લાવો કરો, બરાબર છે, પણ પાછું આ કાયમી ચાલુ રાખજો. ગઈ વખતે ચાલુ કર્યું હતું, મારું 2 વર્ષે બંધ કરી દીધું અને પાછા કંઈક નવું તુખડ આવ્યું છે તો પાછું ચાલુ કર્યું છે, તો કાયમી સુવિધા રાખજો અને ગમે ત્યારે બંધ ના કરી દેતા, બરાબર. માટે જગ્યા આપવી પડે પાર્કિંગ. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લીધા વગર એમને સીધા ટોઈંગવાળાને આપ્યું, એના જોડે પોલીસ તંત્ર પણ રહે છે,
જ્યારે સફેદ પાટાની અંદરથી સહેજ બી બહાર હોય અને કોઈ દીકરી અથવા એની મા પણ આવી હોય તો એમના પણ બાઇકો અથવા જે તે વેહિકલ લઈ જવામાં આવતા હોય છે એ કઈ જગ્યાએ લઈ જાય છે એ માત્ર ટોઈંગ વાળાને ખબર હોય છે. ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામેથી નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું. આ નવજાત શિશુને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયું. આ બાળક અંદાજિત 2-3 દિવસનું નવજાત શિશુ હોવાની જાણકારી મળી. માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રફુલભાઈ રાજ્યગુરુ અને બાલાશ્રમના ચેરમેન અનિતાબેન તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બાળકને જરૂરી સારવાર આપવામાં આવી. બનાસકાંઠાના થરાદની નર્મદા મુખ્ય કેનાલમાંથી બિનવારસી લાશ મળી આવી. મુખ્ય કેનાલમાં લાશ તણાઈને આવી હોય તેવી શંકા છે. રાહદારીની નજર પડતા જ સ્થાનિકો દ્વારા લાશને બહાર કાઢવામાં આવી. લાશ બહાર પાણીના વેગમાં તણાઈને આવી હોવાથી ઓળખવિધિ હજુ પણ બાકી છે. થરાદ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી. કેશોદમાં શરદ ચોક નજીક માંગરોળ રોડ પર ટ્રક રિવર્સ લેવા જતા મુખ્ય માર્ગમાં વીજપોલ તૂટી ગયા હતા. વીજપોલ તૂટતા આજુબાજુના વિસ્તારમાં વીજળી બંધ કરતા વેપારીઓ પરેશાન થઈ ગયા. ટ્રકની ઠોકરે વીજપોલ તૂટતા ટ્રક ચાલક સામે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું. ટ્રક ચાલક પાસેથી તૂટેલા વીજપોલની નુકસાનીનું વળતર લેવામાં આવશે કે નહીં. એક કલાકથી વીજ પુરવઠો બંધ હોવા છતાં પીજીવીસીએલ કર્મચારીઓ રિપેરિંગ માટે નતા આવ્યા. ફરી એકવાર ડીએપી ખાતરની બેગમાં ખાતર ઓછું નીકળ્યું છે ત્યારે મોરબીમાં વેસરિયામાં ખાતરની બેગમાં ખાતર ઓછું નીકળ્યું. 50 કિલોની બેગમાં 45 કિલો ખાતર જોવા મળ્યું હતું. એક બેગમાં 5 કિલો ખાતર ઓછું નીકળ્યું હતું. 240 બેગમાંથી 31 બેગમાં ઓછું ખાતર નીકળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. નિત્યાનંદ વિવાદ મામલામાં સમાચારો મળી રહ્યા છે. નિત્યાનંદનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાના સમાચાર છે. ઢોંગી નિત્યાનંદનો વધુ એક વિડીયો મળી આવ્યો છે. નિત્યાનંદે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને ભારતીય મીડિયા પર ભારોભાર રોષ ઠાલવ્યો. ભારતીય મીડિયા પર આક્ષેપો લગાવ્યા છે નિત્યાનંદે. ભારતની મીડિયા સૌથી વધુ ભ્રષ્ટ તેવો આક્ષેપ કર્યો છે. ભારતીય મીડિયા પર આક્ષેપો કર્યા છે ઢોંગી નિત્યાનંદે. વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો. પોતાના પાપ જે છતા થતા હવે નિત્યાનંદ પોતાના વિડીયો મારફતે પોતાનો રોષ ઠાલવી રહ્યો છે. ભારતીય મીડિયા પર તે પોતાનો રોષ ઠાલવી રહ્યો છે પણ તેના પાપનો પર્દાફાશ થતા આજે તે સોશિયલ મીડિયા પર આવ્યો અને પોતાનો વિડીયો શેર કર્યો. It is hate speech, not debate. Understand? So much of hate speech, atrocity materials getting generated. And then lawfare. When you generate an atmosphere of extreme negativity, the kind that in US everywhere I see board that everyone hates Raymond. All these shows, how they say, everyone hates, all that kind of boats. Same way, trying to make the atmosphere, everyone hates Nityananda. When you create this kind of atmosphere, using the widespread media campaign, which is too easy in India, because Indian media is the worst corrupt media in the world. Indian media ne corrupt media kahyu, pan aa ej Nityanand che
જેનો વર્ષો પહેલા પણ સેક્સકાંડનો વિડીયો આવ્યો હતો અને આજે એક બાદ એક નિત્યાનંદની તમામ પોલ ખુલી પડતા હવે રઘવાયો થયો નિત્યાનંદ. સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. રવિ, હવે નિત્યાનંદના પાપનો પર્દાફાશ થઈ ગયો, મીડિયાએ જ્યારે તેના તમામ જે પર્દાફાશ કર્યા ત્યારબાદ હવે રઘવાયો થયો, ડર તો થઈ ગયો હોય તેવો આ વિડીયો દેખાઈ રહ્યો છે. ઇન્ડિયન મીડિયા છે, જે ભારતીય મીડિયા છે તેની ઉપર સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે વર્લ્ડની સૌથી કરપ્ટ મીડિયા છે તેવો આક્ષેપ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક જે મીડિયા જગત ઉપર પણ તેના સવાલ ઉઠાવ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે મીડિયાની સામે જે તેના આક્ષેપ કર્યા છે, ક્યાંક ને ક્યાંક બાબા છે તેનો પોતાનો રઘવાટ છે તે સામે આવી ગયો છે. જી બિલકુલ, આભાર રવિ તમામ જાણકારી આપવા માટે. તો બોખલાઈ ગયો છે નિત્યાનંદ, પાપનો પર્દાફાશ થતા હવે ડરી ગયો છે અને સોશિયલ મીડિયા પર તેણે પોતાની આ હૈયા વરાળ ઠાલવી છે, પોતાનો વિડીયો શેર કર્યો છે અને ઇન્ડિયન મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. નજર કરીએ અન્ય સમાચારો પર. તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફેન્સી અને અનધિકૃત નંબર પ્લેટ રાખતા વાહન ચાલકો પર તવાઈ બોલાવાઈ. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. પોલીસની આ ડ્રાઈવ દરમિયાન ઘણા એવા વાહન ચાલકો ઝડપાયા હતા જેમની નંબર પ્લેટ ફેન્સી હતી, તો કેટલાક વાહન ચાલકોના વાહનોની નંબર પ્લેટ અનધિકૃત હતી. નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે પોલીસે નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડાત્મક કાર્યવાહી કરી. અમે અત્યારે હાલ નંબર પ્લેટ અમારા શોરૂમમાંથી લેટ આવી હતી, જે તે કર્ણાવતીઓ એ જગ્યાએથી આપણે રોયલ એન્ફિલ્ડ બુલેટ લીધેલું હતું, બરાબર. તો એ લોકોનો ફોન આવ્યો કે તમારી નંબર પ્લેટ આવી જઈએ તો તમે નંખાવા આવો, એટલે અમે અત્યારે હાલ નંખાવા જતા હતા, બરાબર. તો અમને રોક્યા, મારા પાક છે તૂટી ગયેલો, મને ખ્યાલ હતો, પણ સાહેબ અહીંથી એ કલ્યાણ જ્વેલર્સ હું જોબ કરું છું સર અને અહીંથી આરટીઓ અમારે હિંમતનગર લાગે છે સર, તો ત્યાંથી સર અહીંથી જવા માટે સર ત્યાં રજા જોઈએ ને સર ત્યાં જવું એટલા માટે સર ત્યાં નંબર પ્લેટ નાખવામાં સર એ 15 દિવસ એમ કહે છે, તે સર મેં અરજી બી આપી દીધી 15 દિવસની, પણ સર તાત્કાલિક તૈયાર રજા બી નામલન કરી તે સર ત્યાં પહોંચી વળું. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે નંબર પ્લેટની મુહિમ શરૂ કરવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો જે રીતે ફેન્સી નંબર પ્લેટ અલગ અલગ વાહનોમાં જોવા મળી રહી છે, ક્યાંક ખામીયુક્ત છે તો ક્યાંક નંબર પ્લેટ જ નથી લગાવવામાં આવી. એમ અત્યારે હાલમાં આ ફેન્સી નંબર પ્લેટ દેખવા મળી છે. આ ગાડી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓન ડ્યુટી ઓડાની છે. આપણે તેમને જ પૂછવા માગીશું કે જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે, સમગ્ર શું માહિતી આ જે નંબર પ્લેટ આપની જે છે, આપ શું કહેશો? જે રીતે શું કહેવા, કઈ કહેવું નહીં મારે, લેડે દિનસા ચાલો. તમે નંબર પ્લેટ લગાવી કેમ નથી, કેમ લગાવી નથી? લગાવવાની છે, હવે લગાવી દઈશું. મંગળવારે કીધું કે ભાઈ લગાવી દેજો, નવી આલી છે એમને ઘસાઈ ગયેલી, કે મંગળવારે કીધું કે ભાઈ મંગળવારે લગાવી દેજો. પ્રકારના વાહન ચાલકો અને અલગ અલગ પ્રકારના તેમના બહાના અત્યારે હાલમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં જોવા મળે છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જો તમામ વાહન ચાલકો પોતાના ટ્રાફિક નિયમનનું પાલન કરે તો પોલીસને પણ ક્યાંક સવલત રહેશે અને વાહન ચાલકો પણ આ મસ્ત મોટા દંડથી બચી શકશે. કેમેરામેન સહજાદ છીપા સાથે વિશાલ મહેતા, મંથવી ન્યૂઝ, અમદાવાદ. બીજી તરફ અરવલ્લીમાં ડીડીઓ ભર બજારે સાયકલ ચલાવતા દેખાયા. મોડાસાની બજારમાં ડીડીઓ અનિલ ધામેલિયાની સાયકલ સવારી હતી. ટ્રાફિક પ્રદૂષણ સામે સાયકલનો ઉપયોગ કરી વિકાસ અધિકારી દ્વારા લોકોને મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. નવા વ્હીકલ એક્ટના નિયમ મુજબ મોડાસામાં ટોઈંગની પ્રથાથી લોકો પરેશાન થઈ ગયા છે. પાર્કિંગની સુવિધા આપ્યા વગર ટોઈંગથી મોટી રકમની વસૂલાત કરવામાં આવે છે, જેને લઈને લોકો પરેશાન છે. પશ્ચિમ કચ્છમાં લશ્કરી ઈયળોનો ત્રાસ વધતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અસરગ્રસ્ત ખેતરોમાં મુલાકાત લીધી. વાલકાની સીમમાં ખેડૂતોની જમીનમાં લશ્કરી ઈયળના ત્રાસથી ખેતીના પાકને ઘણું નુકસાન થઈ રહ્યું છે. અંબાજીના દાંતા તાલુકાના શિક્ષક દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો. મોટી સંખ્યામાં અલગ અલગ માંગણીને લઈને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માંગ સંતોષવામાં નહીં આવે તો જિલ્લામાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારાઈ, તેમજ શિક્ષકોની માંગ પૂર્ણ કરવામાં આવશે ત્યારે જ આ ધરણા અટકાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું. ધરણામાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા.
મહારાષ્ટ્રમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જુનિયર ક્લાર્ક રહેમાન મંસૂરીને વાહન વ્યવહાર કમિશનરને સસ્પેન્ડ કર્યો. આરટીઓ કચેરીમાં અન્ય રાજ્યોના વાહનો ખોટા બિલ રજૂ કરી પાસ કરવાને લઈને સસ્પેન્ડ કર્યા. આરટીઓ પાસિંગ કરાવવાના પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં ખોટા બિલો હોવાનું બહાર આવ્યું હતું. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ હાથ ધરેલી તપાસમાં જુનિયર ક્લાર્કની સંડોવણી બહાર આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે બે માસમાં આરટીઓ કચેરીના બે કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. મને અને જીજ્ઞાની રજા આપશો. નમસ્કાર.